નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન એકમ કસોટી છ અને મહિનો છે જાન્યુઆરી તો જે જાન્યુઆરી મહિનામાં ગયા શનિવારે આપણે જે એકમ કસોટી લેવાની હતી ધોરણ દસ વિજ્ઞાનની એનું આપણે પેપર સોલ્યુશન કરશું તો મિત્રો આ એકમ કસોટી આપણે સાતેક દિવસ પછી એનું સોલ્યુશન કરીએ છીએ કારણ કે જ્યારે પ્રશ્નપત્ર છે આવે ત્યારે તમારી સ્કૂલમાં આપી અને ત્યાર પછી તમારે એનું સોલ્યુશન જોવાનું હોય છે એટલે આપણે સરકારની ગાઈડલાઈન મુજબ એકમ કસોટી ભર્યા પછી આપણે એનું સોલ્યુશન કરીએ છીએ તો હવે મિત્રો આ એકમ કસોટી છે સંપૂર્ણ પૂરેપૂરી જોઈ લેવી જેથી તમે જે પ્રશ્નના જવાબ લખેલા છે એ પ્રશ્નમાં કયા પ્રશ્નના જવાબ સાચા છે અથવા તમને જે નથી આવડ્યા તો એનો તમે સાચો ઉત્તર મેળવી અને તમે જે પ્રશ્નો છે એની સમજ મેળવી શકો અને તમે એનો સાચો આન્સર જાણી શકો તો આપણે અહીંથી વિભાગે છે નીચે આપેલા પ્રશ્નના માગ્યા મુજબ ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેમાંથી કયું સંયોજન એક જ સમાનાર્થી શ્રેણીમાં આવતું નથી તો અહીંયા આપણને જે ઓપ્શન આપ્યા છે સી એચ ફોર સી ટુ એચ સિક્સ સી થ્રી એચ એટ સી ફોર એચ એટ તો એમાંથી તમને ખ્યાલ છે ઇથેન મિથેન પ્રોપેન બ્યુટેન તો એમાંથી કયું સમાનાર્થી શ્રેણીમાં આવતું નથી તો અહીં આપણી પાસે આ ઓપ્શન ડી છે એ ખોટું છે બરાબર છે સી ફોર એચ ટેન આવવું જોઈએ એની જગ્યાએ સી ફોર એચ એટ છે તો પહેલાં પ્રશ્નનો આન્સર થાય છે ડી ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે તરુણાવસ્થામાં શુક્રપિંડ દ્વારા કયું કાર્ય કરવામાં આવતું નથી તો મિત્રો શુક્રપિંડ દ્વારા કયું કાર્ય થતું નથી તો જુઓ જનનકોષનું નિર્માણ થાય અને ટેસ્ટોતનનો સ્ત્રાવ થાય છે આ જરાયુનો વિકાસ છે ને એ અંડકોષમાં એટલે શુક્રકોષનું કાર્ય નથી ત્યાર પછી ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ છે એ પણ અંડકોષનું કામ છે તો એના માટેનો જવાબ આવશે પ્રશ્ન બેનો આ ઓપ્શન ત્રીજું અને ચોથું એટલે કે સી ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન ત્રણ અને ચાર પ્રશ્ન ત્રણ છે આધુનિક આવત કોષ્ટક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો એનો જવાબ આવશે પ્રશ્ન નો જવાબ આવશે સી તેમાં સમૂહ તરીકે ઓળખાતા અઢાર ઊભા સ્તંભ છે ત્યાર પછી ચોથો છે તો ચીપકો આંદોલનથી મળતો મહત્વપૂર્ણ સંદેશ કયો છે તો મિત્રો ચીપકો આંદોલનથી મળતો મહત્વપૂર્ણ સંદેશ એનો જવાબ આવશે એ વન્ય સંરક્ષણના પ્રયાસોમાં સમુદાયોનો સામેલ કરવા તો આ રીતના આપણા ચાર પ્રશ્નો છે હેતુલક્ષી હતા ત્યાર પછી મિત્રો આપણી પાસે વિભાગ બી છે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં માકિયા મુજબ ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે સોરી પાંચમો પ્રશ્ન હાઇડ્રોકાર્બન એટલે શું તેનું વર્ગીકરણ સમજાવો તો મિત્રો એનો જવાબ આપણે અહીંયા સ્ક્રીન ઉપર જોઈએ જે કાર્બનિક સંયોજનો ફક્ત કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય તે કાર્બનિક સંયોજનને હાઇડ્રોકાર્બન કહે છે હાઇડ્રોકાર્બન છે એના બે ભાગ છે એનું આપણે વર્ગીકરણ કરીએ તો અહીંયા તમે જવાબમાં જુઓ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં શું હોય તો કે જે હાઇડ્રોકાર્બન સંયોજનો કાર્બન પરમાણુ માત્ર બંધથી જોડાયેલા હોય તેવા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત કહેવાય છે અને જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા એને અસંતૃપ્ત કહેવાય છે એને આપણે અહીંયા ઉદાહરણ આપ્યા છે મિથેન ઇથેન ને પ્રોપેન ઓમાં ઇથિન પ્રોપિન આ રીતનું છે ત્યાર પછી બીજો પ્રશ્ન આવે છે કે અહીંયા તફાવત આપો છોકરાઓમાં તરુણ અવસ્થા અને છોકરીમાં તરુણ અવસ્થા એનો આપણે તફાવત જોવાનો છે તો અહીંયા તફાવત જોઈએ તો છોકરામાં તરુણ અવસ્થા અને યુવતીમાં તરુણ અવસ્થા એનો આપણે અહીંયા તફાવત જોઈએ તો આ રીતનો એનો તફાવત થશે પહેલો મુદ્દો છે યુવકમાં તેરથી ચૌદ વર્ષની ઉંમરે ટેસ્ટો જાતીય અંતઃસ્ત્રાવનું નિર્માણ થાય છે જ્યારે યુવતીમાં દસથી બાર વર્ષની ઉંમરે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન જેવા જાતીય અંતસ્ત્રાવનું નિર્માણ થાય છે છોકરામાં લિંગી અંતઃસ્ત્રાવ યુવાનમાં ચહેરામાં લિંગી અંતસ્ત્રાવથી યુવાનના ચહેરામાં છાતી ઉપર કે શરીર પર વાળ ઉગવા અને અવાજ છે એ પરિવર્તન થવું અને માનસિક આક્રમક વર્તન અને માનસિક આવેગ એવા એવા લક્ષણો ઉદભવે છે જ્યારે સ્ત્રીઓમાં તો કે ચહેરા અને શરીરના દેખાવમાં પરિવર્તન સ્તનનો વિકાસ થવો માનસિકની શરૂઆત થવી અવાજ સભાન વર્તન અને આવા બધા ફેરફારો જોવા મળે છે તો અહીંયા તમે મિત્રો એના મુદ્દા આપેલા છે ત્રીજો ને ચોથો આ રીતના તમે તફાવતના મુદ્દા તમે લખી શકો છો ત્યાર પછી ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો તો મિત્રો અહીં ચુંબકીય ક્ષેત્રરેખાની છે આપણે લાક્ષણિકતા જોવાની છે તો અહીંયા આપણે એનો જવાબ જોઈએ સ્ક્રીન ઉપર પેલું ચુંબકની ચુંબકીય રેખાઓ ચુંબકના ઉત્તર ધ્રુવ પાસેથી શરૂ થઈ અને દક્ષિણ ધ્રુવ પાસે પહોંચે છે ચુંબકની અંદર આ રેખાઓ દક્ષિણ ધ્રુવ એટલે કે એસથી ઉત્તર ધ્રુવ એન તરફ દિશામાં હોય છે તેવા બંધો એટલે કે બંધ વક્રો અથવા બંધ ગાળો રચે છે આ રીતનો જે તમને એ બાજુમાં આકૃતિમાં આપ્યું છે એ રીતનો બંધ ગાળો રચે છે જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને જે ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર આવેલી હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નબળું હોય છે તો મિત્રો આ રીતના આપણે પ્રશ્નનો જવાબ લખશું અને આપણે આકૃતિની સમજ આપશું ત્યાર પછી ત્યાર પછી પ્રશ્ન આઠ છે જંગલના સંરક્ષણમાં બિસ્ણોય સમુદાયનો ફાળો જણાવો તો મિત્રો આનો જવાબ આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો ઉદાહરણ તરીકે અહીંયા આપ્યું છે કે ઉદાહરણ તરીકે રાજસ્થાનમાં બિસ્નોય સમુદાય છે એ જંગલ તેમજ વન્ય પ્રાણીના સંરક્ષણ તેઓને માટે તેમના ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ બની ગયો તેઓ જંગલ જંગલો અને વન્ય પ્રાણીઓને ઈશ્વરનો દર્જો આપતા પવિત્ર માની તેમનું જતન કરે છે દેવી બિષ્ણોએ ઈસવીસન સત્તર એકત્રીસમાં રાજસ્થાનના જોધપુર પાસે ખેજરી ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોને બચાવવાના હેતુથી ત્રણસો ને લોકોએ પોતાની સાથે બલિદાન આપ્યું હતું ભારત સરકારે પણ હમણાં પ્રાણી સંરક્ષણના હેતુથી અમૃતા બિષ્ણોય રાષ્ટ્રીય પુરસ્કારની ઘોષણા કરી હતી એની સ્મૃતિના માટે તો કે જે આ લોકોએ આંદોલન કર્યું એની સ્મૃતિના અર્થે એ લોકોને અમૃતા બિનોય રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે આમ સ્થાનિક જાગૃત લોકો દ્વારા વંશ પરંપરાગત રીતે જંગલનું સંરક્ષણ અને જાળવણી થઈ બીજું ઉદાહરણ છે ચીપકો આંદોલન બની ગયું તો આંદોલન ખૂબ જ ઝડપી અને માનવ સમુદાયમાં ફેલાઈ ગયું અને જે જેનો ઉદ્દેશ હતો વૃક્ષોને કાપતા અટકાવવાનો હતો આ રીતનું આપણું ચીપકો આંદોલન હતું અને એની યાદમાં જે અમૃતા બિસનોય છે એની યાદ માટે એનો એક એવોર્ડ આપવામાં આવતો હતો જે એવોર્ડનું નામ છે અમૃતા દેબીસનો રાષ્ટ્રીય પુરસ્કાર મિત્રો હવે આપણી પાસે વિભાગ સી છે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો સાબુની સફાઈ ક્રિયા વિધિ સમજાવો તો મિત્રો આ પ્રશ્નનો આપણે જવાબ જોઈએ સ્ક્રીન ઉપર તો અહીંયા તમે જવાબ સ્ક્રીન ઉપર જોઈ લો આ જવાબ જોઈ અને એને વાંચી અને સમજી અને એ ઉત્તર છે એ તમારી નોટબુકમાં લખવો જેથી આ પ્રશ્ન છે તમને એનો વ્યવસ્થિત જવાબ આવડે તો અહીં આપણે પ્રશ્નનો જવાબ સ્ક્રીન ઉપર મૂકીએ છીએ તો આ પ્રશ્નનો જવાબ છે તમારા વ્યવસ્થિત તૈયાર કરી લેવાનો ત્યાર પછી ડોબ્રેનરની ત્રિપુટી એટલે શું સમજાવો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે અહીંયા હું સ્ક્રીન ઉપર મૂકું છું તમે નિરાતે વાંચી લ્યો સંપૂર્ણ આ રીતનો પ્રશ્નની તૈયારી કરવાની છે તો અહીંયા જે આપણા ત્રણ માર્કના પ્રશ્નો છે એનો જવાબ આપણે અહીંયા મૂકીએ છીએ ત્યાર પછી પ્રશ્ન અગિયાર નીચે આપેલી આકૃતિ કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નના ઉત્તર આપો તો અહીંયા મિત્રો આકૃતિની ઉપર તમને એક બે ત્રણ ચાર અને પાંચ આ રીતનું લખ્યું છે તો અહીંયા આકૃતિની અંદર જે પ્રશ્ન આપ્યા છે એક બે ત્રણ ચાર એક જે ભાગ આપ્યો છે એ ભાગ તમારે ઓળખવાનો છે તો મિત્રો એના જેવી જ હું આકૃતિ અહીં બાજુમાં સ્ક્રીન ઉપર મૂકું છું તો તમે સમજી શકો છો કે એક નંબર કયો છે બે નંબર કયો છે ત્રણ નંબર કયો છે અને ચાર નંબર કયો છે ને પાંચ નંબર કયો છે તમે આકૃતિ ઉપરથી પ્રશ્નના જવાબ મેળવી શકશો હું અહીંયા સ્ક્રીન ઉપર આકૃતિ છે એના જેવી જ મૂકું છું ત્યાર પછી વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉદાર સવિસ્તાર ઉત્તર લખો તો એમાં પ્રશ્ન નંબર બાર છે એમાં પહેલો છે સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દોરો તો મિત્રો આની આકૃતિ તમારે ઘરેલું વિદ્યુત પરિપથ છે એનો ડાયાગ્રામ કઈ રીતના દોરો તો એ ડાયાગ્રામ છે એનો હું તમને અહીંયા જવાબ મૂકું છું બરાબર આ રીતનો તમારે ડાયાગ્રામ દોરવાનો છે ત્યાર પછી એના ભેગો છે વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતી જણાવો તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે એ પણ હું તમને બાજુમાં સ્ક્રીન ઉપર મૂકું છું જે તમે વ્યવસ્થિત વાંચી લેવાનો છે અને વાંચીને એ મુજબ તમારે એનો આન્સર લખવાનો છે